बाप छे नहीं कोई दिवस मोढ़ा पर देखाड़े नहीं। पप्पा ने एक व्याख्या छे आखा घर ने हसावी लेशे, पोताने रड़वू हशे ने तो कोई खूणा में रड़ी पड़शे। मम्मी प्रत्यक्ष रड़े अने पप्पा अप्रत्यक्ष रड़े। गम्मे एटला आपणे मोटा थईने विशाळ केम न थई जईए, पण मां बाप नुं ऋण तो चूकवी ज नहीं शकीए। जे एमणे आपणा माटे कर्युं छे ने आपणे नहीं करी शकीए। आजनी तारीखमां तमे कोई पण घरमां जजो, डाइनिंग टेबल हशे बधाना घरमां, पांच के छ खुर्शी के चार खुर्शी हशे, એ ખુરશીઓ બોલતી હશે। આપણે ક્યારે સાંભળ્યું નહીં હોય કે પોતે તમે સમૂહમાં બેસતા નથી, મને તમારા ઘરમાં રાખી શું કામ છે, બોલતી હશે। આપણી ખુરશીઓ મહેમાનો આવીને ઉપયોગ કરે, આખું પરિવાર ક્યારે સાથે ન બેસે આ ખુરશીઓ ઉપર, ખુરશીઓ મુરઝાઈ જતી હોય, શું કામ રાખો છો, બેસતા તો નથી સાથે। દીકરોને વહુ ક્યારેક બેસતા હોય, દીકરીને જમાઈ ક્યારેક બેસતા હોય, સંતાનો ક્યારેક બેસતા હોય, મા બાપ ક્યારેક બેસતા હોય, એક સાથે ક્યારે ન બેસતા હોય। ખુરશીઓને પણ રાજી તો કરો બાપ, પણ શું કરીએ, હાથમાં ઘડિયાળ છે પણ હાથમાં ટાઈમ નથી, આ કડવું સત્ય છે। મમ્મી અને પપ્પાને શું જોઈતું હોય ખબર છે? ટાઈમ કોનું ખબર છે? બાળકોનું। બીજું શું જોઈતું હોય ખબર છે? મેળાવો કોનું ખબર છે? સંતાનોનું। શું કરે મમ્મી પપ્પા? કઈ નહીં, એ તો સાંજતા ને પછી એમને ટીવી સિરિયલ બહુ ગમે, એટલે આ સિરિયલ જુએ, આ સિરિયલ જુએ, આ સિરિયલ જુએ। ખોટું, આ ઘરમાં કુટુંબ અને પરિવારનું વાતાવરણ નથી મળતું, એટલે સિરિયલોમાં કુટુંબ અને પરિવારનું વાતાવરણ શોધ્યા કરે છે। બાપ અડધા કલાકનો મેળાવો કરો, સિરિયલોની જરા યાદ નહીં આવે એ લોકો, બટ વી ડોન્ટ હેવ ટાઈમ। ઘરમાં એક પુત્ર વધુ હોય કે દીકરી હોય, ટાઈમ જ નથી, દોડાદોડી કેટલી। બાપ એમાંથી ટાઈમ કાઢજો, કારણ કે એસએસસી નું રિઝલ્ટ આવ્યા પછી કોલેજના ફોર્મ માટે પગમાં જોડા હોય અને પગમાં પીડા હોય ન હોય, છતાં પણ લાઈનમાં ઉભા રહેવું, પાંચ છ માંગા આવે એમાંથી સાતમું માંગવું નક્કી કરવા દોડાદોડી કરવી, એમાં પણ જ્યારે નવી આવેલી પુત્ર વધુનો ખોડો ભરાવવાની વિધિ હોય ત્યારે રિટાયર્ડ થયેલી એ દાદી વળી પાછી પોતાની મમ્મીની ભૂમિકામાં આવીને ઊભી રહી જાય। નોન સ્ટોપ લિમિટેડ 18 વર્ષ મમ્મી પપ્પા આપણને આપે છે, આફ્ટર ધ ટાઈમ આપણે 18 મિનિટ નથી આપતા। ઘરમાં પણ કદાચ ફ્રી હોઈએ તો વોટ્સઅપ અને ફેસબુકના કારણે આપણે આપણા દાદા દાદી મમ્મી પપ્પા નાના નાનીને માઇનસ કરી નાખીએ છીએ લાઈફમાંથી, પછી જાય તો બહુ યાદ આવે, શું ફાયદો બાપ। કે ઘરમાં જો મા બાપ હોય ને તો યુરોપ અને દુબઈની ટૂર પણ પછી પહેલા એમને પૂરો ટાઈમ આપી દે, ફરો તો એમની સાથે, જાઓ તો એમની સાથે। વાઇફે ઘરમાં દીકરાને કહી દીધું એક કામ કરો, આપણી એનિવર્સરી છે, હા તો કે આજે મમ્મીને ફરાવવા લઈ જાઓ, જેવી રીતે મને ફરાવો છો એવી રીતે જ, મમ્મીને ઊંચ શીખવાનું, મમ્મીને ચુમ્મી આપવાની, મમ્મીને ઘોડાગાડી પર બેસાડવાનું, મમ્મીને મૂવી દેખાડવાનું। દીકરાએ વાઇફે કીધું એમ કર્યું, આખો દિવસ પોતાની એનિવર્સરીની ટીપ આખી મમ્મીને આપી। મમ્મી ખુશ થઈ ગયા, આવું મારી સાથે ક્યારે નથી થયું। મમ્મીએ વિચાર કર્યો હું સરપ્રાઈઝ આપું, દીકરાનો જન્મદિવસ આવવાનો હતો, સાયલેન્ટ રિસોર્ટ બુક કરાવ્યો બંને માટે। બરાબર બે દિવસ અગાઉ બાનું મૃત્યુ થયું અને એક દિવસ અગાઉ સાયલેન્ટ રિસોર્ટમાંથી ફોન આવ્યો, તમારા નામની બુકિંગ છે, કોણે કરાવી? આ ખાલી જગ્યા નામે હાઈલા હતો મારી મમ્મી, તરત વાઇફજી બોલ્યા, તમે એમને ટીપ આપી ને, એમણે તમને ટીપ આપી છે, આ નાનકડી ટ્રીટ આપી તમને, આ બા છે હો બાકી ન રાખે, આપી દે, સમય આપજો એમને। એ બેઠા હોય ને એમના પગ દબાવવાનું, બેસવાનું, માથું દુખતું ન હોય, એ ના જ પાડશે, મને કાંઈ નથી થતું, મને કાંઈ, એ તમને સેવા કરવા નહીં આપે, નહીં આપે, નહીં આપે। પણ તમે 54 વર્ષના થઈ ગયા હો, એક દીકરાના એક દીકરીના બાપ થઈ ગયા હો, તો પણ તમે મમ્મી સામે ઉભા રહો તો સમજવાનું, હું બાળક પહેલો છું બાપ, જો કોઈ મારા પગ દબાવે તો હું મારા દીકરાઓની હાજરીમાં મારા મા બાપની સેવા કરી જાઉં। બહુ સુંદર રચના છે, એમાં મેં બે લાઈનો ઉમેરી છે, સ્તવન છે પ્રભુજીનું, એમાં બે લાઈનો ઉમેરી છે મા બાપની, બહુ ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો। 18 વર્ષ આપે છે, ઓછામાં ઓછા 18 વર્ષ, એમાં દીકરામાંથી નિવૃત્ત થાય છે પણ દીકરીમાંથી મા બાપ નિવૃત્ત ન થાય, જેવી સાસરે જાય ને ચિંતા ડબલ થાય, વધારે ને વધારે પિયરે આવે ને તો એવો સમય આપે, એવો સમય આપે કે પોતાના ભાગની બે સાડી પણ દીકરી જતી હોય ને લઈ જા બેટા, આવે મને તો જરૂર નથી, આપી જ દે હો, આ બા છે બાપ। સો પુણ્ય ઉદયથી જો ઘરે મા બાપ હોય ને તો એના જેવું મોટું કોઈ તીર્થ નથી, ફરવાનું કોઈ સ્થળ નથી, ફેસ ટુ ફેસ બેસવા માટેની ફેસબુક એના જેવી કોઈ નથી, અને ઘડી ઘડી વોટ્સઅપ વોટ્સઅપ કરીને સવાલો પૂછવા જેવું એની આગળ બીજો કોઈ વિકલ્પ નથી બાપ।